નમસ્કાર મિત્રો, સુપરફાસ્ટ સમાચારોમાં તમારું સ્વાગત છે. હું છું હરેશ. કેશોદ તાલુકાના ખેડૂત દેશવાસીઓને સંદેશ. કેશોદ તાલુકાના ટીંટોડી ગામે ખેડૂતે દેશવાસીઓને સંદેશ આપતા જણાવ્યું કે સમગ્ર દેશવાસીમાં માત્ર એક એક વૃક્ષનું વાવેતર કરે તો ઉછેર કરે તો દેશમાં હરિયાળી ક્રાંતિ આવે અને પર્યાવરણમાં નવી ચેતના ઊભી થાય. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જીજી હોસ્પિટલને પ્રાણવાયુની સહાય. સંસ્થા દ્વારા સપ્તાહમાં 2 ટેન્કર ઓક્સિજન જીજી હોસ્પિટલે આપશે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં આજથી 1 સપ્તાહ સુધી સંપૂર્ણ લોકડાઉન, ગ્રામ પંચાયતનો નિર્ણય. ધાનેરા તાલુકાના થાવર ગામ નજીક અજાણ્યા વાહન ચાલક બાઇક સવારને અડફેટ લેતા 3 બાઇક સવારો ગંભીર રીતે ઘાયલ થયા. દેશભરમાં કોરોનાના ભય વચ્ચે લોકો જીવન ગુજારી રહ્યા છે ત્યારે અમીરગઢ તાલુકાની એક ખાનગી હોસ્પિટલ દ્વારા તંત્રની મંજૂરી લઈ કોવિડ હોસ્પિટલ ઊભી કરી જે આજે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. મોડાસામાં પાવન સિટી ફ્લેટમાં રહેતા શિક્ષક પરિવારને ઓનલાઈન ખરીદી કરવી મોંઘી પડી. બોટાદ ખાતે શરૂ કરેલી કોવિડ-19 હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક અને બેડનો શુભારંભ ઉર્જા મંત્રી સૌરભ પટેલના હસ્તે કરવામાં આવ્યો. કોરોનાને લઈને દેશ સહિત વિશ્વના લોકો પરેશાન છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મહિલાઓ દ્વારા શીતળા સાતમ પાડીને કુલેર, લાડુ અને બનાવીને પાણીનો ઘડો માથે મૂકી બળિયાદેવ મંદિર જઈને બળિયાદેવ તથા શીતળા માતાની પૂજા કરીને માફી માગી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઈને આવેલા ફરિયાદીઓ સામે પ્રાંતિજ પોલીસ દ્વારા જાહેરમાં સુલેહ શાંતિનો ભંગ કરવા બદલ 4 વિરુદ્ધ ગુનો નોંધ્યો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના માવાની મુવાડી ગામેથી પ્રાંતિજ પોલીસે 4 લીટર દેશી દારૂ સાથે એક કિસમને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આઈપીએલમાં રમતા ગુજરાતી પ્લેયર ચેતન સાકરિયાના પિતાનું કોરોનાથી નિધન. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતાનું નિધન, કોરોનાથી હતા સંક્રમિત. રેમડેસિવિર બાદ સુરતમાં 7 લાખનું નકલી સેનેટાઇઝર પકડાયું, બેની ધરપકડ. ગુજરાતમાં વિદેશી ડિગ્રી ધરાવતા ડોક્ટર કોવિડ સહાયક તરીકે કામ કરી શકશે. જૂનાગઢના તાલાલાના માધુપુરમાં સિંહના હુમલામાં યુવકનું મોત, ગ્રામજનોમાં ફફડાટ. અમદાવાદમાં રેમડેસિવિરના કાળા બજારનું કૌભાંડ, ક્રાઇમ બ્રાંચે 34 ઇન્જેક્શન સાથે આરોપીઓને ઝડપ્યા. સિવિલ મેડિસિટીની કિડની હોસ્પિટલ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે મોબાઈલ ડાયાલિસિસ વાન સેવા શરૂ. ગુજરાતમાં કોરોનાના કેસ ઘટ્યા, સતત 4th દિવસે નવા કેસ કરતા ડિસ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યા વધુ. કેન્દ્ર સરકારે ગુજરાતને હંમેશા માગ્યા કરતા વધારે અને વહેલું આપ્યું છે, સીએમ રૂપાણી. અમદાવાદમાં 30% વ્યાજની પઠાણી ઉઘડીથી ત્રસ્ત વેપારીએ વ્યાજખોરો સામે નોંધાવી ફરિયાદ. ગુજરાત કેવી રીતે જીતશે કોરોના સામે જંગ? 4 મહિનામાં 19% વસ્તીનું જ થયું વેક્સિનેશન. 13 મહિનામાં સિવિલમાં 720થી વધુ હેલ્થ વર્કર્સ કોરોનાથી સંક્રમિત થઈ પુનઃ ફરજ પર જોડાયા. કોરોના દર્દીના શબને પ્લાસ્ટિકની બેગમાંથી નીકળીને દફનવિધિ, જનાજનમાં સામેલ 21ના મોત. સુપરફાસ્ટ સમાચાર અહીંયા સમાપ્ત કરીએ છીએ અને સમાચાર માટે જોતા રહો આપ ZS TV.